તારીખ 13 ઓક્ટોબર, આજનો દિન મહિમા, ભુલાભાઈ દેસાઈ, તેજસ્વી પ્રખર ધારાશાસ્ત્રી અને કાયદાશાસ્ત્રના તજ્જ્ઞ ભુલાભાઈ દેસાઈનો જન્મ તારીખ 13 ઓક્ટોબર 1877ના રોજ વલસાડ પાસેના ભદેલી ગામમાં થયો હતો. મેટ્રિકની પરીક્ષા ઉત્તીર્ણ કરી મુંબઈની કોલેજમાં પ્રવેશ મેળવી સ્કોલરશિપ પ્રાપ્ત કરી. શરૂઆતમાં પ્રાધ્યાપક બન્યા, પણ થોડા જ સમયમાં શિક્ષણનું ક્ષેત્ર ત્યજીને તેઓએ એડવોકેટ થઈ મુંબઈ હાઈકોર્ટમાં વકીલાત શરૂ કરી. ધારાશાસ્ત્રી તરીકે તેમની ઘણી દલીલો તો ખુદ ન્યાયાધીશોને માટે નવી વિચારણા માટે તક પૂરી પાડતી અને કેસ વળાંક લઈ લેતો. પોતાની કુશાગ્ર બુદ્ધિ પ્રતિભાથી કોંગ્રેસ હાઈકમાન્ડમાં તેઓ સલાહકાર તરીકે રહ્યા. For a year and a half, the focus of world news about India. During Mr. Gandhi's past, correspondent Dr. Gilder, Mr. Bhulabhai Desai and Mr. Gandhi's son. અને કારોબારીના સભ્ય પણ બન્યા. બારડોલીમાં ચાલેલા સત્યાગ્રહમાં ભાગ લઈ તેઓ જનતાના વકીલ તરીકે ઉપસી આવ્યા. સવિનય કાનૂન ભંગની ચળવળ સમયે તેમની ધરપકડ થઈ હતી અને વ્યક્તિગત સત્યાગ્રહમાં પણ ભાગ લઈ કારાવાસ ભોગવ્યો. તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ અને તેના બંધારણના ઘડવૈયા પણ રહી ચૂક્યા હતા. ધારાસભામાં વિરોધ પક્ષના સભ્યોની પણ પ્રશંસા અને સન્માન મેળવવા તેઓ સદભાગી બન્યા હતા. આઝાદ હિંદ ફોજ પર દિલ્હીના લાલ કિલ્લામાં ચલાવાયેલ કેસમાં આરોપીઓના વકીલ તરીકે અંગ્રેજ ન્યાયાધીશો સામે પ્રભાવશાળી દલીલોથી તેમણે તેમની પ્રતિષ્ઠાનો ડંકો વગાડી દીધો હતો. ઈસવીસન 1946માં ભુલાભાઈ દેસાઈ આપણી વચ્ચેથી વિદાય થયા. તેમણે ભારતની કરેલી સેવા ખરેખર સંગીન અને યાદગાર બની રહેશે.